हवामान વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડાના કારણે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. એ પછી 13 અને 14 જૂન દરમિયાન તેની તીવ્રતા વધીને 50થી 70 કિલોમીટર પ્રતિ કલાકની થશે. પોરબંદર, કચ્છ અને જામનગરમાં પવનની તીવ્રતા 75 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. વાવાઝોડું પોરબંદરથી 300 કિલોમીટર અને કચ્છના નલિયાથી 200 કિલોમીટર દૂરથી પસાર થવાની સંભાવના છે. ત્યારે કટોકટીની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તથા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટુકડીઓને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી છે. જેના પગલે ગીર સોમનાથ જિલ્લાના સાયક્લોન સેન્ટર ખાતે 25 જવાનો સાથે એનડીઆરએફની ટીમ પહોંચી ચૂકી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને જૈસે યે ચક્રવાત કી બાત આઈ તબ સે લેકે અબ તક અનેક બેઠકે ઉન્હોને કી હૈ ઓર ઉન્હોને સભી વિભાગો કો નિર્દેશ દિયે ઓર આપ દેખ સકતે હો પિછલે દો દિનો સે સભી વિભાગોને મિલકે જો એરિયા ઇફેક્ટ जहाँ पे अफेक्ट हो सकता है वो एरियाज़ में वो लोगों ने कहीं ना कहीं सभी प्रकार की व्यवस्था उन लोग के द्वारा की गई है. मेरा सभी नागरिकों से मेरी खास विनंती है कि जो भी सरकारी विभागों की ओर से आप सबको निर्देश दिए जाए उसमें मददगार होना. हम सब साथ में मिलकर ये चक्रवात तूफान के से हमारे लोगों को बचाने में सफलता प्राप्त करेंगे और कहीं ना कहीं सरकारी विभागों द्वारा जो निर्देश दिए जाते हैं वो आप सबकी सुरक्षाओं के लिए दिए जाते हैं. उनको आप पूर्ण सहयोग करोगे ऐसा मेरा विश्वास है. ભારતીય કોસ્ટ ગાર્ડે કાંઠા વિસ્તારમાં માછીમારોને દરિયો નહીં ખેડવા જણાવ્યું છે. તો બીજી તરફ અમરેલીના જાફરાબાદનો દરિયો ગાંડો તૂર બનતા તંત્ર એલર્ટ થયું છે. દરિયાકાંઠે પહોંચેલા લોકોને ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મીઓએ દરિયાથી દૂર રહેવા કહ્યું હતું. દરિયાના ઉછળતા વિશાળ મોજાઓ સાથે સ્થાનિકોને દરિયાકિનારેથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. હાલ અનુમાન અનુસાર વાવાઝોડું ગુજરાત કાંઠે ટકરાવવાની શક્યતા ઓછી છે. હાલ વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે, પણ આગામી 24 કલાકમાં તેની દિશા ઉત્તર પશ્ચિમ તરફ થઈ શકે છે. જો કે 13મીની રાત્રે કે 14મીની સવારે બિપરજોય વાવાઝોડું લેન્ડફોલ કરી શકે તેમ છે. અત્યારે બિપરજોય વાવાઝોડાની સક્રિય કાલ કરતાં વધારે છે. 50 ફૂટની અંદર મોજા ઉડે છે અને તંત્ર સક્રિય રીતે છે. અમે કોઈને દરિયાકાંઠે આવવા નથી દેતા અને કોઈને સેલ્ફી પાડવા બી નજીકમાં જવા નથી દેતા અને તંત્ર પૂરી રીતે એલર્ટ છે. જાફરાબાદ નગરપાલિકા, ફાયર વિભાગ, મામલતદાર અને પોલીસ વિભાગ તરત એલર્ટ કરેલું છે દરિયાકાંઠા વિસ્તાર.